નવસારીમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે ભયજનક સપાટી પર પૂર્ણા નદી વહી રહી છે હાલ પૂર્ણા નદીનું જળસ્તર ત્રેવીસ ફૂટ પર પહોંચ્યું છે નદીમાં જળ સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અંબિકા નદી પણ ભયજનક સપાટી પર વહી રહી છે ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર વહી રહી છે નદીઓમાં ભયજનક સપાટી થતા આસપાસના વિસ્તારો મુશ્કેલીમાં મુકાયા છે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે આપ આ જોઈ રહ્યા છો નદીઓ ગાંડી તૂર બની છે ભયજનક સપાટી પર વહી રહી છે નવસારીના આ દ્રશ્યો છે જે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે બે દિવસોથી અનરાધાર વરસી રહેલો મેઘો નવસારીને ગમરોળી રહ્યો છે આ વરસાદ નવસારી માટે આફત રૂપ બન્યો છે નવસારીમાં આજે સવારે છ વાગે પૂરા થતા ચોવીસ કલાકમાં ખેરગામ તાલુકામાં પંદર ઇંચ વરસાદ જયારે પડ્યો છે ત્યારે નવસારીની પૂર્ણા નદીમાં પણ જે જળસ્તર છે પરંતુ હજુ પણ પૂર્ણા નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે ત્યારે ગણદેવીમાં અંબિકા નદી એની ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર વહી રહી છે જેથી જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને જે લોકો છે એમને સુરક્ષિત ખસેડવા માટે તંત્ર દ્વારા મહત્વની વાત કરવામાં આવે તો નવસારીમાં અડતાલીસ કલાકમાં ખેરગામ તાલુકામાં છવ્વીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે સિઝનના સરેરાશ વરસાદની વાત કરીએ તો પાંચ વર્ષની તુલનાએ આ નવસારીમાં અત્યાર સુધીમાં છ્યાસી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જે પાંચ વર્ષની તુલનામાં સૌથી વધારે છે ત્યારે વાત કરીએ તો આ વરસાદ જે છે એ નવસારીના જનજીવનને પ્રભાવિત કરી રહ્યો છે અને આજે જ્યારે જન્માષ્ટમી છે ત્યારે પણ રેડ એલર્ટ છે એટલે લોકો જે શોભાયાત્રા કે એની જે તૈયારી કરી રહ્યા છે એમાં પણ અડચણ પડશે ત્યારે તંત્ર દ્વારા જે છે એ સમગ્ર જે સ્થિતિ છે એના ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને અધિકારીઓને પણ હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના અપાય છે નવસારી તો જન્માષ્ટમીના પર્વને લઈ મેઘરાજા પણ અધીર થઈ અને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સમાચારો યથાવત રહેશે હાલ રોકાઈશું એક વિરામ માટે